એવો મજામાં મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે આલેખની મદદથી વેગ અને સમય માટે સૂત્રો મેળવવાની કોશિશ કરશું, બરાબર. તો હવે આજે આપણે જોઈએ ગતિના સમીકરણો અને આલેખની મદદથી વેગ, સમય, અંતર સમય, બરાબર, સ્થળાંતર અને સમયને શું સંબંધ છે આના વિશેનો અભ્યાસ કરીએ. તો ચાલો તૈયાર થઈ જાઓ આજના માટે. જો શું છે આ પહેલું મિત્રો આપણું જે વેગ સમયના આલેખ પરથી અચળ પ્રવેગી ગતિ માટેનું આલેખીય નિરૂપણ. હવે આપણે એમાં જોવાનું છે કે અચળ પ્રવેગી એટલે શું? તો કે વેગમાં ફેરફાર થાય એને પ્રવેગ કહેવાય, પણ આ વેગમાં થતો ફેરફાર કેવો હશે? તો કે અચળ હશે. વેગ જે છે, માની લો કે અહીંયા આપણી પાસે વેગ મીટર પર સેકન્ડમાં આપેલો છે, એના માટે લાગેલો સમય આપ્યો છે, બરાબર. 0 સેકન્ડે 0 હતો, 5 સેકન્ડ પછી 2.5 મીટર પર સેકન્ડ, 10 સેકન્ડ પછી 5 મીટર પર સેકન્ડ, 15 સેકન્ડ પછી 7.5 મીટર પર સેકન્ડ ને 20 સેકન્ડ પછી 10 મીટર પર સેકન્ડ. એટલે તમે જુઓ, સમયની અંદર 5-5 સેકન્ડનો વધારો થાય છે અને દર 5 સેકન્ડે કારના વેગની અંદર 2.5 મીટર પર સેકન્ડ જેટલો વધારો થાય છે. મતલબ કે સમય પણ એક સમાન છે અને વેગમાં થતો ફેરફાર પણ એક સમાન છે, એટલા માટે એને અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. ઓકે, અહીંયા જે આપણને આપેલું છે એ આ મીટર પર સેકન્ડને કિલોમીટર પર અવરમાં ફેરવેલું છે. ઓકે મિત્રો, ચાલો એનાથી આગળ આપણે જોઈએ. જો એમાં તમે 9નો ગેપ છે, 9 9 9, બરાબર. જોઈએ આપણે આલેખની મદદથી કોશિશ કરીએ. સૌથી પહેલાં તો હું તમને કહું, એટલે આલેખની અંદર આપણને ખ્યાલ છે કે આલેખમાં આપણી પાસે ધારો કે એક કારને સુરેખ પથ પર ગતિ કરવામાં આવે. સુરેખ પથ ઉપર ગતિ શા માટે? કારણ કે ભાઈ વેગમાં એક સરખો ફેરફાર લાવી શકાય એટલા માટે. જો ટર્ન આવી જશે, સુરેખ પથ નહીં હોય તો અચળ પ્રવેગી ગતિ રહેશે નહીં. એટલા માટે આપણે જોશું સુરેખ પથ ઉપર ગતિ કરવામાં આવે છે અને 5 સેકન્ડ બાદ કારના સ્પીડોમીટરનું અવલોકન કરતા અને વેગ મીટર પર સેકન્ડમાં લેતા અને કોષ્ટક ઉપરથી આપણે જે ઉપર કોષ્ટક જોઈએ એ ઉપરથી આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે. જોઈએ શું કહે છે આપણને. જો આપણે 5 સેકન્ડ સમય અહીંયા લીધો છે એક્સ અક્ષ ઉપર, આને એક્સ અક્ષ કહેવાય, આને શું કહેવાય? વાય અક્ષ કહેવાય, બરાબર. એક્સ અક્ષ ઉપર સમય લીધો છે 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, 25, 30, એવી રીતના ક્રમશ. ઓકે, અને વાય અક્ષ ઉપર શું લીધું છે? વેગ લીધો છે 10 મીટર પર સેકન્ડ, 20, 30, 40 અને 60 સુધી લીધેલું છે. એટલે આપણને આલેખ શું દર્શાવે છે? જો આપણે આલેખની મદદથી જોઈએ, 10 સેકન્ડમાં 20 કિલોમીટર દેખાય છે. 10 સેકન્ડ 20 મીટર પર સેકન્ડ ની સ્પીડ હતી. 10 સેકન્ડે જ્યારે કોઈ કાર હતી ત્યારે એની સ્પીડ 20 મીટર પર સેકન્ડ હતી, એટલે કે 1 સેકન્ડમાં 20 મીટર કાપે તેટલા વેગથી એ ગતિ કરતી હતી. ત્યાર પછી આપણે જોઈએ 15 સેકન્ડ તો 30 થઈ ગયું, પછી 20 સેકન્ડ તો આપણે જોયું 40 થઈ ગયું, બરાબર મિત્રો. એટલે કે દર 5 સેકન્ડે એનામાં 10 મીટર પર સેકન્ડનો વધારો થાય છે. એટલા માટે આપણને આ આલેખ જે છે એ સુરેખ મળે છે, એટલે કે અચળ પ્રવેગી ગતિ માટેનો આલેખ જે છે એ કેવો હોય છે મિત્રો? સુરેખ હોય છે. કેવો હોય મિત્રો? સુરેખ, સીધી રેખા. આપણે એક માર્ક્સમાં પૂછાય કે અચળ પ્રવેગી ગતિ માટેનો વેગ સમયનો આલેખ કેવો હોય છે? તો કે સુરેખ હોય છે. એનાથી આગળ વાત કરીએ, સીધી રેખા હોય છે, બરાબર. આ થઈ ગયું ને અચળ પ્રવેગી ગતિ માટે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં આપણે માની લો કે કાર દ્વારા ટોટલ કેટલું અંતર કપાણું છે એ શોધવું હોય તો આપણે આ જે આખો વિસ્તાર છે આનું ક્ષેત્રફળ આપણે શોધી લઈએ મિત્રો, તો આપણે એને કાપેલો અંતર આપણને મળી જાય. હવે આનું નામ શું છે? એ, બી, સી, ડી અને ઈ. આ છે એ સમલંબ ચતુષ્કોણ છે. કેવો ચતુષ્કોણ છે? સમલંબ, સમલંબ ચતુષ્કોણ. ઓકે, હવે સમલંબ ચતુષ્કોણ એટલે તમે જુઓ, એની અંદર એક આ ત્રિકોણ આવેલો છે અને એક લંબચોરસ આવેલો છે. આ બે પાર્ટ આવેલા છે. આ ત્રિકોણ છે અને આ શું છે? લંબચોરસ આવેલું છે. આ આખાઈનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો કેમ મળશે? તો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ લંબચોરસનું ક્ષેત્રફળ, એટલે આપણને કુલ સમલંબનું ક્ષેત્રફળ મળી જશે. એટલે આપણે કહે છે કે સમલંબ ચતુષ્કોણ એ બી સી ડી ઈ માટે, બરાબર, ત્રિકોણ ચોરસ એ બી સી ડીનું ક્ષેત્રફળ લંબચોરસ, બરાબર, પ્લસ ત્રિકોણ એ ડી ઈનું ક્ષેત્રફળ. જો અગેન હું તમને બતાવું, પહેલાં આપણે શું લેશું? એ બી સી ડીનું ક્ષેત્રફળ, એટલે આ લંબચોરસ છે એના માટેનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એલ ઇન્ટુ બી. અને પછી શું છે આપણી પાસે? પછી આપણી પાસે શું છે મિત્રો? ત્રિકોણ છે એ ડી ઈ, બરાબર. તો ત્રિકોણ માટે શું છે સૂત્ર? 1/2 પાયો
गुणिया वेध आ सूत्र है अपनी पास बराबर त्रिकोण क्षेत्रफल सूत्र हम आप जुए पायो कोण है तो कि भाई पायो आने कहवाई ए डी पायो है वेध कोण है तो कि डी ई वेध है बराबर एटू सूत्र शू थी जाए हम आप नीचे समीकरण अंदर आप जो ए डी ई स्थानांतर बराबर लंबाई एट्ले ए बी पोहड़ा एट्ले बी सी पायो एटले ए डी और वेध एटले डी ई आ मुजब थी मित्रों आ समीकरण उपयोग कर आप अन्य त्रण समीकरणों साबित करवाना है एट्ले आने खास मगज में राखवानू है आईएमपी है बाकी आम एक मार्क्स पूछा है बाकी अन्य कोई साबिती पूछाती नहीं ओके हवे एना आग बात करिए आप अनियमित प्रवेग थी गति करती वस्तु माटे वेग समय आलेख अनियमित प्रवेग एटले के सरखा समय में सरखो फेरफार नहीं थतो होय अथवा तो सरखो फेरफार थतो हशे परंतु समय एक सरखो नहीं होय बन्ने समान होय तो ज नियमित कहेवाय आमां केवुं हशे मित्रों अनियमित गति करे छे जोईए ग्राफ केवो मळे छे आपणने सौथी जुओ सौथी पहेला आपणने एवुं छे वेग मीटर पर सेकंड माने समय सेकंड में आव्यो पेली एक सेकंडे जे छे वीस माथी घटी ने बीजी बीजी सेकंडे जो पाछू आ बिंदु अहीं आव्यो वरी अहीं आव्यो वरी अहीं आव्यो आ एकदम सीधी रेखा में छे नहीं आपणे आने आम लईए कायदेसर बधा बिंदुओं ने लईए बराबर तो कंईक आवो ग्राफ आपणने मळे सूचवे छे अनियमित केवुं सूचवे छे मित्रों अनियमित बराबर हवे जोईए आपणे अनिश्चित प्रवेगी गति माटे अनिश्चित बोलू अनियमित आन अनिश्चित है अनिश्चित एट्ले केवुं तमे जो ग्राफनी अंदर जोई शको छो के समय विरुद्ध वेगनो आलेख आपणने आपेलो छे बराबर जेमां तमे जुओ के अमुक समये वेगमां वधारो थाय छे आ प्रवेगी गति थई गई बराबर अहींया वरी पाछो घटाड़ो थयो तो आ प्रतिप्रवेगी गति थई गई वरी पाछो वधारो थयो वरी पाछो घटाड़ो थयो एटले के आवो पहाड़ जेवो जे आपणने आलेख मळे छे मित्रों आ आपणने देखाड़े छे के आ जे कार छे ए अनियमित गति थी चाले छे ख्याल आव्यो ओके अनियमित एटले के अनिश्चित कई निश्चित नहीं घड़ीक वधे छे घड़ीक घटे छे घड़ीक वधे छे वरी घटे छे बराबर एटले आने अनिश्चित प्रवेगी गति कहेवाय ओके एनो आलेख आपणने आवो मळे छे एनाथी आगळ जोईए आपणे आपने मित्रों परीक्षा में आलेख आपी दीदो है ड्रॉ कर आपने एम के गति दर्शाए आप कहान अनिश्चित ओलो आपी दीदो नीचे जात वरु तो अनियमित एक दरो सीधो सुरेख आपी दीदो तो नियमित ओके आवी रीतना प्रश्न पूछाय पछी मित्रों आपणे एनाथी आगळ वात करीए तो कि भाई आपणे जे आलेखनी मदद थी आपणे डेटा जोयो के नियमित ने अनियमित एनी मदद थी आपणे गतिना समीकरणों साबित करवाना छे अने शीखवाना छे बराबर एटले सुरेख पथ पर गति करती वस्तु माटे वेग प्रवेग अने अंतर तथा स्थानांतर वच्चेनो संबंध बराबर वेग प्रवेग अंतर अने स्थानांतर वच्चेनो संबंध जे छे नीचेना समीकरणों द्वारा मळे एटले जोईए आपणे कया समीकरणों छे खास मोस्ट टाइम भी छे याद राखजो त्रण मार्क्समां समीकरण एकला पूछाय अने त्रणेयनी आनी साबिती त्रण मार्क्स आनी साबिती त्रण मार्क्स आमांथी कोई पण बे आपी दीए चार मार्क्समां पूछाय ओके जो पहेलुं समीकरण वी बराबर यू प्लस एटी शू है पहलू समीकरण वेग समय संबंध मे समीकरण है आ वी बराबर यू प्लस एटी पची बीजू है एस बराबर यू टी प्लस एकना छेद में बे एटी नो स्क्वेर बराबर आ स्थान समय संबंध मे समीकरण है तीजू टू ए एस बराबर वी स्क्वेर माइनस यू स्क्वेर आ वेग अने स्थान वच्चेना संबंध मेटू है जो आ त्रणेय अलग अलग संबंध मेटना सूत्रों आप आमांथी कोईपण किंमत हो अपनी पास ने कोई एक नी न हो बराबर आ टू नी हो आ ए नी हो वी नी हो यू नी हो आपने एम के अंतर शोधो तो एस नी न हो बटा तो आप एस ने करता बनावी आ सूत्रों की मदद की जे कईपण रकम अपनी पास नहीं मित्रों तमामें तमाम आप शोधी शकीए छे ओके एट खास याद रखो आईएमपी छे त्यार पछी आपणे जोईए तो कि भाई यू बराबर शू थे तो कि प्रारंभिक वेग ए बराबर प्रवेग थे एनु सूत्र पण आपणे आवडवू जोईए वी माइनस यू ना छेद में टी एटले ए थाय ओके ए बराबर पछी समय टी छे अंतर ने एस वडे दर्शाव्युं छे अने अंतिम वेग ने वी वडे दर्शावेलू छे ओके मित्रों आई होप बधाने समजाणवू हशे क्यां सुधी हतुं हवे वधु आपणे ज्यारे नेक्स्ट लेक्चरमां मळशुं त्यारे आ त्रणेय समीकरणनी शुं जोशुं मित्रों आपणे साबिती जोशुं साबित करशुं आपणे जे अगाउ समलंब चतुष्कोणवाळी आकृति अने आलेखमां जे निरूपण कर्युं छे ए ज आकृतिनी मदद थी आ साबित करशुं
त्यां सुधी आगळना विडियो जुओ अने आ विडियो ने शेर लाइक अने सब्सक्राइब करो आपणी चेनल ने बराबर बने एटलू तमारा मित्रों सुधी पहोंचाड़ो वधु आवता लेक्चरनी अंदर आवजो बधाने।